નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બાવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ બાવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ જેવું મિથેન સંયંત્રનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તમિલનાડુ તમિલનાડુના કોઈમટુરમાં આ ઉદઘાટન કરવામાં આવ્યું છે તમિલનાડુ રાજધાની ચેન્નઈ મુખ્યમંત્રી એ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવાલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યમાં સો મોહલ્લા ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ત્રણ જુનિયર હોકી ટુર્નામેન્ટના નવમાં સુલતાન જોહર કપમાં કયો દેશ વિજેતા થયો તે દેશ છે બ્રિટેન બ્રિટેન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસન અને ચલણ છે પાઉન્ડ હાલમાં કયા રાજ્યની ખોટા સમાચારોની માહિતી મેળવવા માટે એઆઈ ફર્મ લોજિકલી સાથે સમજૂતી કરી છે તો તે છે મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ કે જેણે એઆઈ ફર્મ લોજિકલી સાથે સમજૂતી કરી છે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ ને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન પાંચ સુપ્રીમ કોર્ટમાં આગલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે કરવામાં આવ્યા છે નિયુક્તિ સરદ ચંદ્ર સરહદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ હાલમાં ન્યાયાધીશોની સંખ્યા છે તેત્રીસ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયું પ્રશ્ન છ નવ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની તો તે છે આરઆઈએલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ કંપનીની સ્થાપના ઓગણીસો તોતેરમાં મુખ્ય મથક મુંબઈમાં છે અને હાલમાં સીએમડી છે મુકેશ અંબાણી પ્રશ્ન સાત હાલમાં તમિલનાડુ સરકારે કયા રાજ્ય સાથેના વિવાદોનું સમાધાન કરવા માટે બે સમિતિઓ બનાવી તો તે છે તે રાજ્ય છે કેરળ તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી એ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્ય સભાની બેઠકો અઢાર ઓગણીસો ઓક્ટોબરે મનીલામાં ભારત આસિયાન બિઝનેસ સમિટના કેટલામાં સંસ્કરણ આયોજન કરવામાં આવ્યું તો તે આવ્યું છે ચોથા સંસ્ક ચોથું સંસ્કરણ આસિયાન નું પૂરું નામ છે એસોસિએશન ઓફ સાઉથ એશિયન નેશન્સ મુખ્ય મથક જકારતામાં છે અને સ્થાપના થઈ હતી અભ્યાસ આયોજિત કરવામાં આવ્યો તો ભારત અને મ્યાનમાર વચ્ચે મ્યાનમાર પાટનગર નેપિડો રાષ્ટ્રપતિ વિન મિન્ટ અને ચરણ છે ક્યાદ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે પ્રશ્ન હાલમાં જમ્મુ કાશ્મીરની વિધાન પરિષદને સમાપ્ત કરવામાં આવી છે પ્રશ્ન અગિયાર માસ્ટર માઇન્ડ વિનિંગ લેસન ફ્રોમ અ ચેમ્પિયન લાઈફ નામનું પુસ્તક કોણે લખ્યું આ પુસ્તક લખ્યું છે વિશ્વનાથન આનંદે આ પુસ્તક ચેસની રમતોના તેના અનુભવ પર આધારિત છે અને આ પુસ્તકનું વિમોચન હેચેટ ઇન્ડિયા દ્વારા અગિયાર ડિસેમ્બરે કરવામાં આવશે પ્રશ્ન બાર હાલમાં જે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય બેઠકમાં કેટલા દેશોની ઈ એલ એચઆરસીના સુડતાલીસ સભ્યો તરીકે સુડતાલીસ સભ્યોમાંથી પસંદ કરાય તો તે છે ચૌદ દેશો નવા દેશોમાં આર્મેનિયા બ્રાઝિલ જર્મની ઇન્ડોનેશિયા જાપાન લીબિયા માર્શલ આઇલેન્ડ મોરિટોનિયા નામીબિયા નેધરલેન્ડ પોલેન્ડ કોરિયા કન્યા ગણરાજ્ય સુદાન અને વેનેઝુએલા સામેલ છે પ્રશ્ન તેર હાલમાં જ ક્યાં દેશની ક્રિકેટર જેનિફર લોઈસ ગુને ક્રિકેટમાંથી માંથી સંન્યાસ લીધો તો તે છે ઇંગ્લેન્ડની ક્રિકેટર આઈસીસી નું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈ મનુ સહાની અને સભ્ય દેશો છે એકસો પાંચ ચૌદ હાલમાં જાહેરાત મુંડા છે યુરોપિયન સેન્ટ્રલ બેંકના નવા પ્રમુખ કોને પસંદ કરવામાં આવ્યા તો તે પસંદ કરવામાં આવી છે ક્રિસ્ટિયન લેગાર્ડ યુરોપીય સેન્ટ્રલ બેંકની સ્થાપના ઓગણીસો માં મુખ્ય મથક ફ્રેન્કફર્ટ જર્મનીમાં છે અને અધ્યક્ષ છે મારિયો રાખી થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ ગઈ છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ